હેલો હેરિઅન હું છું ભાવિક ધામેચા અને આજનો આપણો ટોપિક છે એક્ઝામ્પલ્સ ઓન ધી નોન કોન કરંટ ફોર્સિસ અસંગામી બોડોના એક્ઝામ્પલ્સ આપણે સ્ટાર્ટ કરવાના છે અને જે છે આપણા ચેપ્ટર નંબર ત્રણના તો ચાલુ કરીએ આપણે એક્ઝામ્પલ્સ પહેલો પ્રોબ્લેમ આપણે લઈએ તો એ એક બે મીટર બાજુવાળો ચોરસ આપણને આપેલો છે અને જેમાં આઠ કિલોમીટર બાર ન્યૂટન વળી પાછળ બાર કિલોમીટર અને દસ ન્યૂટન એવા બળો છે એ ડીએ એ બી બીસી અને બીડીની દિશામાં લાગે છે તો પરિણામી બળનું મૂલ્ય શોધવાનું છે હવે બેઝિકલી આ મેદળ આપણે સેકન્ડ ચેપ્ટરમાં જોઈ ગયા એના જેવી જ છે અહીંયા તમે જો તો ચાર બળો આપણને આપેલા છે એટલે કે બે કરતાં વધારે બળો છે અને પરિણામી બળ ગોતવું હોય તો સમા બાજુ ચતુષ્કોની રીત નહીં ચાલે પણ બળોના વિઘટનની રીતનો આપણે ઉપયોગ કરવો પડશે હવે જુઓ એ બી અને ડેટા મુજબ આગળ વધીએ તો પહેલાં ડીથી એ દિશામાં એક બોલ લાગે છે જે આપેલું છે આપણને આઠ કિલો એટલે વર્ટિકલ દિશા જોવા મળશે ઓકે ત્યારબાદ એથી બી દિશામાં બાર કિલો જે હોરીઝન્ટલ જોવા મળશે ત્યારબાદ થી સી દિશામાં બીજું બાર ન્યૂટન જે વર્ટિકલ ડાઉન દિશામાં જોવા મળશે અને છેલ્લે સૌથી અગત્યનું બી થી ડી દિશામાં દસ કિલોમીટરનું બળ લાગે છે અને એ તમે આકૃતિ પર જોશો તો ખ્યાલ આવશે કે આપણને ચોરસનો વિકર્ણ જોવા મળશે બીથી ડી દિશામાં તો અહીં જોવા જઈએ તો આઠ કિલોમીટર બાર કિલોમીટર અને બાર કિલોનીટર એ ત્રણેય બળો વર્ટિકલ અને ઓરિઝન્ટલ છે એટલે એમાં કે ભાગ પાડવાની જરૂરિયાત રહેશે નહીં પણ જે તમે બેથી દીનું દસ કિલોમીટરનું બળ જોશો તો એ કંઈક એંગલ ઉપર લાગે છે અને વિકેરણ બનતું હોવાથી આકૃતિમાં દેખાય છે મુજબ પિસ્તાલીસ ડિગ્રીનું એંગલ બનશે એટલે આપણે એના બે ભાગ પાડવા પડશે જેમાં હોરિઝેન્ટલ અને એનો વર્ટિકલ એ રીતે બે ભાગ પડશે એટલે દસ કોષ પિસ્તાલીસ જે ડાબી બાજુ હોરિઝેન્ટલમાં ભાગ પડશે અને દસ સાઇન પિસ્તાલીસ જે નીચેની દિશામાં વર્ટિકલમાં ભાગ પડશે બાકી કંઈ ભાગ પાડવાની જરૂરિયાત રહેતી નથી એટલે કે બાકી કંઈ વિઘટન કરવાની જરૂરિયાત રહેતી નથી હવે બધા જ ઓરિજેન્ટલ કોમ્પોનેન્ટનો સરવાળો આપણે કરીએ અને એમાં પણ ઓરિજેન્ટલમાં જમણી બાજુ લાગતા હોય બોર્ડ પહેલાં લઈએ કેમ કે એને પ્લસ લેવા પડે તો સૌપ્રથમ આવશે એથી બી દિશામાં લાગતું બાર કિલોન્યૂટન જે જમણી બાજુ લાગે છે ઓરિજન્ટલ એટલે પ્લસ અને બીજું ઓરિઝેન્ટલ લાગે છે દસ કોષ પિસ્તાલીસ જે ઓરિજન્ટલ એ ડાબી બાજુમાં લાગે છે એટલે આવશે માઇનસ સરવાળો આ સાદુરૂપ બાદ બાકી આપો તો ચાર પોઈન્ટ બાણું કિલોન્યુટન આન્સર આવે પોઝિટિવ હોવાથી ઓરિઝેન્ટલમાં જમણી બાજુની ડાયરેક્શન આપણે બતાવેલી છે ત્યારબાદ એવી જ રીતે બધા જ વર્ટિકલ કોમ્પોનેટનો બોડોનો સરવાળો કરીએ તેમાં એમાં પણ વર્ટિકલમાં જે પહેલાં ઉપરની દિશામાં લાગતા હોય એ પ્લસ થશે એટલે ઉપરની દિશામાં લાગે છે પહેલાં આઠ કિલોન્યૂટન ડીથી એ દિશામાં ત્યારબાદ બીથી સી દિશામાં વર્ટિકલ પણ નીચેની દિશામાં એટલે આપણે બતાવ્યું છે માઇનસ બાર અને ત્યારબાદ માઇનસ દસ સાઈન પિસ્તાલીસ એટલે કે દસ કિલોમીટરનો ભાગ પાડ્યો એ નીચેની દિશામાં આવે છે એટલે માઇનસ સાદુ રૂપ આપ્યું માઇનસ અગિયાર પોઈન્ટ ઝીરો સાત કિલોમીટર અને વર્ટિકલમાં માઇનસ એટલે નીચેની દિશાનો આપણે ડાયરેક્શન એરોઝના રૂપમાં બતાવેલું છે હવે તો કાંઈ છે નહીં આપણું માસ્ટર ઇક્વેશન વિઘટનની રીતનું સેકન્ડ ચેપ્ટરમાં જોઈ ગયા મુજબ કે આર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટમાં એચનો પ્લસ સીગમાં વીનો સ્ક્વેર વળી પાછું સાદરુપા આપવું એટલે આર મને મળી જાય છે બાર પોઈન્ટ અગિયાર તો ડેટા મુજબ બળનું પરિણામે બળનું મૂલ્ય મળી ગયું દિશા શોધવી છે તો પાછું આપણું માસ્ટર ઇક્વેશન મૂકીએ દિશાને આપણે ઠીટા કહીએ તો ટેન ઠીટા ઇઝ ઇક્વલ ટુ સીગમાં વી એચ પણ કેમાં આવશે માનાંકમાં સીગમા વી અપોન સીગમા એચ અને ટેન ઇન્વર્સ કરું તો ઠીટાની વેલ્યુ મળે છે મને છાસઠ પોઈન્ટ ઝીરો ત્રણ ડિગ્રી ઓકે તો એની દિશા પણ મળી ગઈ હવે ક્વેશ્ચન થાય કે એનું સ્થાન ક્યાં હશે તો સીગમાં એચ મને પોઝિટિવ મળે છે સીગમાં વી મને નેગેટિવ મળે છે તો જો તમે આકૃતિ ત્રણ પોઈન્ટ ચાર વિચારો અથવા ઇમેજીનેશન કરો તો ચોથું ચરણ રોકાશે તો આપણે કહી શકીએ કે કે મળતું પરિણામી બળ એ ચોથા ચરણમાં જોવા મળશે કેટલા ડિગ્રી ઓરિઝન્ટલ સાથે તો કે છાસઠ પોઈન્ટ ઝીરો ત્રણ ડિગ્રી સાથે જે આકૃતિ ત્રણ પોઈન્ટ ચૌદમાં બતાવેલું રહેશે ઓકે વેરી નેક્સ્ટ સેકન્ડ એક્ઝામ્પલ છે શું કહે છે કે આકૃતિમાં દર્શાવેલ બળ સમૂહ માટે પરિણામી બળની દિશા શોધો જી હા તમે ઉપર જુઓ તો એવી એક આકૃતિ તમને આપેલી છે અને એમાં કંઈક આપણને બળ લાગતા દેખાય છે અને આપણે એમાં પરિણામી બળ શોધવાનું છે એની દિશા શોધવાની છે સરસ ક્વેશ્ચન છે તો સૌથી પહેલાં તમે જોશો ને તો એક મોટો રેક્ટેન્ગ્યુલર છે જે નાના નાના ઘણા નાના નાના રેક્ટેન્ગ્યુલરથી બનેલો છે સોરી નાના નાના સ્ક્વેરથી ચોરસથી બનેલો છે અને બધા જ સ્ક્વેર છે એક મીટર બાય એક મીટરના છે એક મીટર પોળે અને એક મીટરની લંબાઈ ધરાવે છે ઓકે તો તમે સૌપ્રથમ જોશો તો ડાબી બાજુએ ઉપરની સાઈડમાં બે પોઈન્ટ બ્યાસી કિલોમીટરનું એક બોલ લાગે છે જે એક ચોરસમાં નીકળે છે અને ઠીટાવન જેટલો ખૂણો બનાવે છે ત્યારબાદ ઉપરની બાજુએ જમણી બાજુ જોઈએ તો ચાર કિલોમીટરનું એક બોલ લાગે છે જે બે ચોરસ રોકે છે અને ઠીટા નો એંગલ બનાવે છે ત્યારબાદ પાંચ કિલોમીટરનું બોર્ડ એક જમણી બાજુ નીચેની સાઈડમાં લાગે છે જે પ્યોર વોર્ટિકલ છે કોઈ ચોરસ રોકતું નથી ત્યારબાદ એની બાજુમાં ત્રણ ચોરસ રોકીને બે કિલોમીટરનો એક બોલ લાગે છે જે ઠીટા થ્રી જેટલો ખૂણો બનાવે છે અને ત્યારબાદ ડાબી બાજુએ હોરિઝન્ટલી એક ચાર કિલોમીટરનો બોલ લાગે છે જે પ્યોર હોરીઝન્ટલ છે કોઈ ચોરસ રોકતું નથી તો અહીંયા જો તમે થોડુંક ઇમેજિનેશન કરો લોજિક લગાવો તો ત્રણ બોડો કંઈક એંગલે લાગે છે એટલે એ ત્રણ એંગલ ઉપર લાગતા બોડોનું આપણે વિઘટન કરવું પડશે એટલે કે એના ભાગ પડશે ઓરિઝન્ટલ વર્ટિકલ ઓરિઝન્ટલ એટલે કોસ કોમ્પોનેટ અને વર્ટિકલ એટલે સાઇન કોમ્પોનેન્ટ તો ક્વેશ્ચન મનમાં થાય કે ભાઈ ભાગ પાડીએ તો ઠીટા વન ઠીટા ટુ ઠીટા થ્રીની કિંમત જોઈએ એ કેવી રીતે મળશે તો એના માટે આપણે શું કરશું તો કે એક એક ચોરસ છે જેટલા જેટલા ચોરસમાં એ બોલ લાગે છે એનો યુઝ કરવો પડશે કેમકે ચોરસની લંબાઈ અને પોળાઈ આપણને ખબર છે એક એક મીટર આપણને આપેલી છે રાઈટ સી તો મારે ઠીટા વન જોતું હોય તો એ એક ચોરસ રોકે છે એટલે કે સામેની બાજુ પણ ઠીટા વનની એક મીટર અને પાસેની બાજુ પણ એક મીટર થશે એટલે હું ટેન ઠીટા વન આગળને પેજમાં જોઈ શકો છો તમે કે વન બાય વન થશે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ એટલે ઠીટા વન મને મળશે પિસ્તાલીસ ડિગ્રી ત્યારબાદ ટેન ઠીટા ટુ તરફ જોઈ એટલે કે ઠીટા ટુ છે એ બે ચોરસ રોકે છે એની સામેની બાજુમાં તો કે એક જ ચોરસ રોકાશે એટલે કે એક જ મીટર આવશે જ્યારે પાસેની બાજુમાં બે ચોરસ રોકાય છે એટલે બે મીટર આવશે તો ટેન ઠીટા ટુ એટલે શું મળશે એકના છેદમાં બે એટલે ઠીટા ટુ મને મળી જશે છવ્વીસ પોઈન્ટ છપ્પન ડિગ્રી અને એવી જ રીતે ઠીટા થ્રી રહેશે જે તમે આકૃતિ ઉપરથી જો તો ઠીટા થ્રીમાં સામેની બાજુ ત્રણ ચોરસ રોકે છે અને પાસેની બાજુ એક જ ચોરસ રોકે છે એટલે ટેન થીટા થ્રી મળશે ત્રણના છેદમાં એક એટલે કે એકોતેર પોઈન્ટ છપ્પન ડિગ્રી ઓકે સ્ટુડન્ટ્સ તો આ ભાગ પડી ગયા છે જે તમે ઇમેજિનેશન કરજો અને બે બળ છે એ વર્ટિકલ છે અને એક હોરિઝન્ટલ છે એમાં કે ભાગ પાડવાની જરૂરિયાત નથી રહેતી તો હવે સીધે સીધું આપણે પરિણામ વિ બળ જોતું હોય એટલે સીગમાં એચ જોશે અને સીગમાં વી જોશે તો હવે સીધું આપણે સ્ટાર્ટ કરીએ સીગમાં એચ તરફ આકૃતિમાં નજર નાખતા રહેજો સાથે સાથે વિડીયોમાં પણ જોતા રહેજો તમે શું કહેવા માગે છે ચલો સીગમાં એચ ઓરિજન્ટલી અને એમાં પણ પહેલાં પોઝિટિવ લેવાના એટલે ઓરિજન્ટલમાં જમણી બાજુ લાગતા એવા બળ છે તો પહેલાં ચાર કિલોન્યુટ્રન બળનો યુઝ કરવો પડશે એનો કોષ કોમ્પોનેન્ટ છે એ ઓરિજન્ટલી રહેશે અને જમણી બાજુ રહેશે અને એ થશે ચાર કોષ ઠીટા ટુ એટલે આપણે શરૂઆત કરી સીગમ બરાબર ચાર કોષ ઠીટા ટુ ત્યારબાદ બીજા કોઈ પણ હોરિઝેન્ટલ બોર્ડ જે જમણી બાજુ લાગતા નથી એટલે હવે હોરિઝેન્ટલ ડાબી બાજુ લાગતા હોય એટલે કે માઇનસ સાઇનવાળા તો એમાં પહેલું બોર્ડ આપણું ઠીટાવન સાથેનું બે પોઈન્ટ બ્યાસી આઠસો અઠ્યાવીસ અને એમાં કોષ કોમ્પોનેન્ટ રહેશે માઇનસ બે પોઈન્ટ આઠસો અઠ્યાવીસ કોષ ઠીટાવન તો સીગમા એચમાં કન્ટિન્યુ કર્યું અને સાથે સાથે પછી ચાર કિલોન્યુટરનું બોર્ડ લાગે છે એ પણ

અને જો સાદુરૂપ આપું છું તો સીગમાં એચની વેલ્યુ મળે છે માઇનસ ત્રણ પોઈન્ટ ઝીરો અઠ્ઠાવન કિલો ન્યૂટન માઇનસ છે અને ઓરિઝન્ટલ છે એટલે આપણે ઓરિઝન્ટલમાં ડાબી બાજુની દિશા એરોસથી બતાવેલી છે એવી જ રીતે બધા જ વર્ટિકલ કોમ્પોનેન્ટનો સરવાળો બાદ બાકી એટલે કે સીગમાં વી કરીએ તો બધા જ વર્ટિકલ બોર્ડ અને એમાં પહેલાં પોઝિટિવ એટલે વર્ટિકલમાં ઉપરની દિશામાં લાગતો એવા બોર્ડોથી જો આપણે શરૂઆત કરીએ તો બે પોઈન્ટ આઠસો અઠ્યાવીસ કિલોમીટરનો સાઇન કોમ્પોનેન્ટ એ પોઝિટિવ રહેશે ત્યારબાદ ચાર કિલોમીટરનો સાઇન કોમ્પોનેટ એ પોઝિટિવ રહેશે એ બંને ઉપર આવશે તમે જોઈ શકો છો સીગમા વી કે ચાર સાઇન ઠીટા ટુ પ્લસ બે પોઈન્ટ આઠસો અઠ્યાવીસ સાઈન ઠીટા વન ત્યારબાદ પાંચ કિલોન્યુટર એ વર્ટિકલ પણ નીચેની સાઈડ છે એટલે એ માઇનસ આવશે અને ઠીટા થ્રીનો વર્ટિકલ કોમ્પોનેટ બે સાઈન ઠીટા થ્રી એ પણ માઇનસ આવશે એટલે સીગમા વીનું સ્ટેટમેન્ટ બનશે ચાર સાઈન ઠીટા ટુ પ્લસ બે પોઈન્ટ આઠસો અઠ્યાવીસ ઠીટા વન માઇનસ પાંચ અને માઇનસ બે સાઈન ઠીટા થ્રી સાદુરૂપ આપીશ તો માઇનસ ત્રણ પોઈન્ટ એકસો ને બે ક્યુન્યુન્યુટરનો આન્સર આવે છે સીગમાં એચ મળી ગયા સીગમાં વી મળી ગયા પણ કો ઇન્સિડેન્ટલી બંને માઇનસ મળે છે તો આકૃતિ ત્રણ પોઈન્ટ સોળમાં તમે જો બંને માઇનસ હોય એટલે ત્રીજું ચરણ રોકાય તો પરિણામી બળ આપણું કયા ચરણમાં જોવા મળશે ત્રીજા ચરણમાં જોવા મળશે બાકી હવે આપણું માસ્ટર ઇક્વેશન લઈ લઈએ કે આર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટમાં સીગમાં એચનો સ્કવેર પ્લસ સીગમાં સીગમાં એચ અને સીગમાં વી ની વેલ્યુ મૂકી સાદુરૂપ આપવું તો પરિણામી બળ મળવાપાત્ર છે ચાર પોઈન્ટ પાંત્રીસ કિલોન્યૂટન કયા ચરણમાં મળશે મને એ ત્રીજા ચરણમાં અહીંયા થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે કેમ કે આ બધા જ આપણે જે એક્ઝામ્પલ ગણીએ છીએ અતુલમાંથી જ ગણીએ છીએ તો એમાં લખ્યું છે કે આ પ્રથમ ચરણમાં છે પણ એવું નથી ત્યાં તમે ચેન્જીસ કરશો નોટડાઉન કરશો આર છે ત્રીજા ચરણમાં છે ઓકે અને એની દિશા શોધવી હોય તો ટેન ઠીટા ઇઝ ઇક્વલ ટુ માનકમાં સીગમા વી પોન સીગમાં એચ કરીશ ઠીટા બરાબર ટેન ઇન્વર્સ કરીશ તો ઠીટાની વેલ્યુ મને મળી જશે પિસ્તાલીસ પોઈન્ટ એકતાલીસ ડિગ્રી તો એ થઈ ગઈ એની દિશા તો સ્ટુડન્ટ્સ અહીંયા આપણને દિશા મળી જાય છે પિસ્તાલીસ પોઈન્ટ એકતાલીસ ડિગ્રી અને આપણે હમણાં જોઈ ગયા મુજબ આપણને મળતી આ દિશા છે એ આપણા ત્રીજા ચરણમાં મળે છે તો એક નવી મેથડ છે જેના એક્ઝામ્પલ પણ આપણને પૂછાય છે આગળ વધીએ ત્રીજી મેથડ અને સૌથી ઇમ્પોર્ટન્ટ એવી જે કંઈક આવી રીતે જોવા મળે છે મને જો શું કહે છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ લાગતા બળોનું પરિણામી બળ દિશા અને સ્થાન શોધો એક નવો શબ્દ આપણા માટે આવ્યો સ્થાન પણ શોધવાનું છે એટલે કે એ આકૃતિમાં કઈ જગ્યાએ પરિણામી બળ અને કેટલા અંતરે લાગે છે એ મારે ગોતવાનું છે તમારે ગોતવાનું છે જુઓ ડાબી બાજુની પહેલી આકૃતિ જોઈએ તો એક ચોરસ છે ત્રણ મીટર બાય ત્રણ મીટરનો એ બીસીડીએને નામ આપી દીધું છે જ્યાં એ બિંદુએ સાઠ ડિગ્રી આગળ વીસ કિલોમીટરનું બળ લાગે છે બી બિંદુએ ત્રીસ ડિગ્રીનું પચીસ નો બોલ લાગે છે સી બિંદુએ પિસ્તાળીસ ડિગ્રીએ અઢાર કિલોમીટરનો બોલ લાગે છે અને ડી બિંદુએથી નીચેની દિશામાં વર્ટિકલી બાર કિલોમીટરનો બોલ લાગે છે પરિણામી બળ ગોતું હોય તો બટ ઓબ્વિયસ છે આપણે કે સીગમાં એચ અને સીગમાં વી ગોતવા પડે તો સિગ્મા એચ અને સીગમાં વી ગોતવા માટે જેટલા જેટલા એંગલ ઉપર બળ લાગે છે બધાનું મારે વિઘટન કરવું પડશે તો બાજુની ફિગરમાં તમે જોઈ શકો છો કે એ બિંદુએ લાગતા વીસ કિલોન્યુટરનું જો હું વિઘટન કરીશ તો મને મળશે વીસ કોષ સાહીઠ વીસ સાઇન સાઈઠ યાદ રાખશું કોસ કોમ્પોનેટ ઓરિજન્ટલ સાથે સાઈન કોમ્પોનેટ વર્ટિકલ સાથે ચેપ્ટર નંબર ટુ એવી જ રીતે બી બિંદુ આગળ પચીસ કોષ ત્રીસ પચીસ સાઈન્ટ્રીસ સી બિંદુ આગળ અઢાર કોસ પિસ્તાલીસ અઢાર સાઈન પિસ્તાલીસ અને ડી બિંદુ એ તો કંઈ જરૂરિયાત નથી ઓકે હવે સીગમાં એચ કરું સીગમાં વી કરું એટલે હોરિઝન્ટલ એમાં પણ પહેલાં પ્લસ લેવાના એટલે કે જમણી બાજુ લાગતા હોય એ રીતે તો પહેલાં આવશે પચીસ કોષ ત્રીસ છે હોરિઝન્ટલ એને જમણી બાજુ લાગે છે ત્યારબાદ અઢાર કોસ પિસ્તાલીસ છે પણ ઓરિઝન્ટલ અને જમણી બાજુ લાગે છે હવે કોઈ જમણી બાજુ લાગતા નથી હવે ઓરિજન્ટલ અને ડાબી બાજુ લાગતો એવા તો કે માઇનસ વીસ કોષ ઓકે તો સોદુર ઉપસ તો સીગમાં એ જ મળે છે મને ચોવીસ પોઈન્ટ કિલો ન્યૂટન જે પ્લસ હોવાથી ઓરિજન્ટલમાં જમણી બાજુ આપણે દિશા બતાવી છે એવી જ રીતે બધા વર્ટિકલ કોમ્પોનેટનો સરવાળો કરું એમાં પણ પહેલાં પ્લસ લેવા માટે વર્ટિકલ પણ ઉપરની દિશામાં લાગતા હોય એવા તો સૌપ્રથમ એ બિંદુ પાસે રહેલા વીસ કિલોમીટરનો કોમ્પોનેટ વીસ સાંસઠ એ પણ પ્લસ આવશે ત્યારબાદ પચીસ સાયંત્રીસ એ પણ પ્લસ આવશે હવે વર્ટિકલમાં નીચેની સાઈડમાં જઈએ તો અઢાર સાઈન પિસ્તાલીસ એ માઇનસ આવશે અને બાર કિલો ન્યૂટન એ પણ કેવા આવશે માઇનસ આવશે સાદુરૂપ રૂપ આપીશ તો સીગમાં વી મળે છે મને પાંચ પોઈન્ટ દસ કિલો ન્યૂટન અને વર્ટિકલમાં પોઝિટિવ એટલે ઉપરની દિશા એની જોવા મળશે વળી પાછું આપણું માસ્ટર ઇક્વેશન મૂકવાનું છે કે અન્ડર રૂટમાં સીગમાં એચનો સ્ક્વેર પ્લસ સીગમાં વીનો સ્ક્વેર જે મને પરિણામી બળ આપશે અને પરિણામી બળ તમે જોઈ શકો છો એ મુજબ દેખાય છે ચોવીસ પોઈન્ટ નેવું કિલો ન્યૂટન તો પરિણામી બળનું મૂલ્ય મળી ગયું ત્યારબાદ ડેટામાં પૂછ્યું છે કે મુજબ દિશા જોઈએ છે એટલે કે એંગલ જોઈએ છે કે કેટલા એંગલ એ લાગશે તો એના માટે તો વળી પાછું આપણું ઇક્વેશન ટેન ઠેટા ઇઝ ઇક્વલ ટુ મનાકમાં મૂકીશું સીગમાં વી અપોન સીગમાં એચ અને ટેન ઇનવર્સ કરીશ ઠીટા મળે છે મને અગિયાર પોઈન્ટ બ્યાસી ડિગ્રી અહીં મેં કંઈક હિન્ટ લખેલી છે બુકની ભૂલ હોય એમાં પણ મેં ડાઉન કર્યું છે તમે જોતા રહેજો એટલે આઈડિયા વધારે આવશે તમને અને હવે સૌથી મહત્ત્વનો અને એ છે એનું સ્થાન શોધો જુઓ જીટીયુમાં આસ ક્વેશ્ચન વધારે પૂછાય પૂછાયજો સ્થાન શોધવા કારણ કે પરિણામબળની દિશા અને મૂલ્ય એ તો સેકન્ડ ચેપ્ટરમાં પણ આપણે જોઈ ગયા પણ સ્થાન શોધવું એના માટે મોમેન્ટ લેવી પડશે અને એ હવે આપણે સ્ટાર્ટ કરીએ કે સ્થાન સ્થાન માટે પહેલાં ચરણ સિલેક્ટ કરવું પડશે કે કયા ચરણમાં આપણું પરિણામી બળ જોવા મળશે તો થોડુંક લોજિક મારો સિગ્મા એચ પોઝિટિવ સિગ્મા વી પોઝિટિવ તો નીચે આકૃતિ ત્રણ પોઈન્ટ અઢાર મુજબ આપણે કહી શકીએ કે પરિણામી બળ પ્રથમ ચરણમાં છે સાથે સાથે ઠીટા મેળો છે અગિયાર પોઈન્ટ બ્યાસી ડિગ્રી ઠીટા ઓલવેઝ ઓરિજન્ટલ સાથે તો ઠીટા અગિયાર પોઈન્ટ બ્યાસી ઓરિજન્ટલ

આકૃતિમાં મેઇન આકૃતિમાં બતાવવાની હવે અહીં જો તમારે એનું સ્થાન જોતું હોય તો આ પ્રમાણે તમે દિશા બતાવો તો એ બિંદુ અને સી બિંદુ લાગવું પડે એ સિવાય બી બિંદુ અને ડી બિંદુએથી એનું સ્થાન મળી શકશે નહીં તો અહીં આપણે એ બિંદુએથી સ્થાન લઈએ તો એક્સ જેટલા અંતરે અને આર મને પરિણામી બળ મળે છે એનું સ્થાન મારે ગોતવું છે તો સ્ટુડન્ટ્સ અહીં મારે મોમેન્ટ લેવી પડશે અને એના માટે મોમેન્ટની વ્યાખ્યા હું પાછી બોલું છું કે લાગતું બળ અને તે બળોની કાર્યરેખાથી કાર્ય બિંદુ સુધીનું લંબ અંતર ઓકે લંબ અંતરો તો હવે આ મોમેન્ટ લેવા માટે હું શું કરીશ તો કે ડાબી બાજુની મોમેન્ટ એ પરિણામી બળમાં આવશે અને જમણી બાજુની મોમેન્ટ એ બીજા બધા બળોને કારણે લાગતી મોમેન્ટ ધ્યાનમાં લઈશું એટલે નેક્સ્ટ પેજમાં તમે જોશો તો આઈડિયા આવશે કે પરિણામી બળનું સ્થાન તો કે એ બિંદુ આગળની મોમેન્ટ લઈએ જ્યાં ડાબી બાજુની મોમેન્ટ કેટલી તો કે આર ઇન્ટુ એક્સ એટલે કે પરિણામી બળ આર ઇન્ટુ એનું લમ અંતર એ બિંદુ સુધીનું એક્સ મીટર જ્યારે જમણી બાજુ આવશે બીજા બધા બળોને કારણે ઉત્પન્ન થતી મોમેન્ટ પણ અહીંયા આપણે જોઈ ગયા મુજબ કે કાર્યરેખા અને કાર્ય બિંદુ વચ્ચેનું લમ અંતર મળવું જોઈએ તો સી તમે જુઓ એ બિંદુ આગળ વીસ કિલોમીટરના બે બોલ લાગે છે વીસ કો સાહીઠ વીસ સાહીઠ સાહીઠ એ બંને બળોની કાર્યરેખા છે એ બિંદુ આગળ જ છે એટલે એ લંબ અંતર આપશે નહીં તો બંને બળો આપણે ધ્યાનમાં લઈ શકીએ નહીં ત્યારબાદ બી બિંદુ આગળ પચીસ કોષ ત્રીસ એની કાર્યરેખા તમે વિચારો તો એ પણ હોરિઝન્ટલ આવશે અને એ બિંદુ આગળ મળે છે તો ત્યાં પણ મને લંબ અંતર જોવા મળતું નથી એટલે પચીસ કોષ ત્રીસ પણ આપણે ધ્યાનમાં લઈ શકીશું નહીં એવી જ રીતે ડી બિંદુ આગળ બાર કિલોમીટરનું બોલ લાગે છે એની કાર્યરેખા on. એ બિંદુ આગળ જોવા મળશે એટલે ત્યાં પણ લમ અંતર મળશે નહીં તો બાર કિલોન્યુટરના બળને પણ આપણે ધ્યાનમાં લઈ શકીશું નહીં તો કયા કયા બળ ધ્યાનમાં લઈ શકાય તો કે જ્યાં મને લમ અંતર મળતું હોય ત્યાં સુધીનું એ બિંદુ સુધીનું તેમાં પહેલું બળ છે પચીસ સાયંત્રીસ એ ધ્યાનમાં લેવાશે અઢાર કોષ પિસ્તાલીસ એ ધ્યાનમાં લેવાશે અને અઢાર સાઈન પિસ્તાલીસ એ ધ્યાનમાં લઈ શકાય તો ચાલો જમણી બાજુની મોમેન્ટ આ બાકીના ત્રણ બળથી આપણે સ્ટાર્ટ કરીએ પહેલું આવે છે પચીસ સાયંત્રીસ જેની કાર્યરેખા પ્યોર વર્ટિકલ સી દિશામાં અને એ બિંદુ સુધીનું લમ અંતર મળશે મને ત્રણ મીટર એટલે શું લખ્યું છે જમણી બાજુની મોમેન્ટ કે પચીસ સાયંત્રીસ એને ગુણ્યા ત્રણ ત્યારબાદ બીજું બોલ લાગુ પડે છે અઢાર કોષ પિસ્તાલીસ જેની કાર્યરેખા છે ડી સી દિશામાં અને ડીસી થી એ સુધીનું લમ અંતર પણ મને છે મને ત્રણ મીટર એટલે આપણે શું કર્યું પ્લસ અઢાર કોષ પિસ્તાલીસ એને ગુણ્યા ત્રણ અહીંયા તમે જોશો તો પચીસ સાંત્રીસ અને અઢાર કોષ પિસ્તાલીસ આ બે બળની સાપેક્ષમાં એ બિંદુ આગળ તમે મોમેન્ટ વિચારો છો તો એ મને કેવી પાત્ર છે પોઝિટિવ મળવાપાત્ર છે એટલે આપણે પ્લસ લીધા છે અને એવી જ રીતે અહીંયા હવે જોવા જઈએ આપણે તો ત્રીજું બોલ લાગે છે અઢાર સાઈન પિસ્તાલીસ અઢાર સાઈન પિસ્તાલીસ છે એની દિશા નીચે આવે છે એટલે માઇનસ કેવું પડશે તો એની કાર્યરેખા કઈ થશે તો કે બી દિશામાં એટલે માઇનસ અઢાર સાઈન પિસ્તાલીસ એને ગુણ્યા એ સુધીનું લમ અંતર એટલે કે ત્રણ એટલે મને મળી ગયું કે માઇનસ અઢાર સાઈન પિસ્તાલીસ એને ગુણ્યા ત્રણ ઓકે તો આ થઈ ગઈ એ બિંદુ આગળની મોમેન્ટનું સ્ટેટ અને જેમાં આરની વેલ્યુ આપણે હમણાં જ ફાઇન કરી ગયા ચોવીસ પોઈન્ટ નેવું અને બીજી બધી પેરામીટરની કિંમત મૂકીએ તો અન્નોને એક જ વધે છે એક્સ અને એક્સ મને મળ્યું એક પોઈન્ટ પાંચસો ને છ મીટર ઓકે તો આ આપણે સ્થાન મળી ગયું હવે તમે મેઇન ફિગરમાં પાછા જાઓ તો આ જે દિશામાં લાગે છે ત્યાંથી એ બિંદુ સુધીનું અંતર લમ અંતર એક્સ મળી ગયું મને એક પોઈન્ટ પાંચસો ને છ મીટર તો આ થઈ ગયું પરિણામી બળનું સ્થાન તો યાદ રાખશું મિત્રો કે જીટીયુમાં જો કોઈ મેથડના વધારે એક્ઝામ્પલ પૂછતા હોય આ ચેપ્ટરમાંથી તો આપણું આ ત્રીજા નંબરનું એક્ઝામ્પલ છે પરિણામી બળનું દિશા મૂલ્ય અને એનું સ્થાન યાદ રાખજો સ્થાન લેવા માટે શું કરવું પડશે મારે મોમેન્ટ લેવી પડશે મોમેન્ટ આગળ વધી હવે નેક્સ્ટ એક્ઝામ્પલ સિમ્પલ છે સાવિઝી પ્રમાણમાં શું કહે છે આકૃતિમાં દર્શાવેલ બળ પદ્ધતિ માટે પરિણામી બળનું મૂલ્ય અને દિશા શોધો અહીં સ્થાન કીધું નથી હો એટલે આપણા માટે ઇઝી થઈ જાય એક ત્રિકોણ આપ્યો છે જે રેગ્યુલર દેખાય છે કેમ ખબર પડશે તો કે આકૃતિમાં બે ખૂણા સાઈઠ સાઠના બતાવ્યા છે તો બટ ઓબિયસ છે કે એ બિંદુ પાસે બનતો ખૂણો પણ કેટલાનો હશે સાઈઠ ડિગ્રીનો એ બી અને સી ત્રણેય બિંદુ પાસેથી એકસો પચાસ કિલોમીટરનું બળ લાગે છે હવે આવી પરિસ્થિતિમાં બે કરતાં વધારે બળો હોય એટલે આપણે વિઘટન કરવું પડે એ જ મેથડથી પરિણામી બળ આપણને મળે એમાં પણ જે જે બળ કઈક એંગલે લાગતા હોય એના બે ભાગ પાડતા જવાના સપોઝ કે એ બિંદુ પાસે તો કે જો એકસો પચાસ કિલોમીટરના ભાગ પાડ્યા એકસો પચાસ કોષ સાહીઠ એકસો પચાસ સાઈઠ સાહીઠ બી બિંદુ પાસે પણ એવી જ રીતે એકસો પચાસ કોષ સાહીઠ એકસો પચાસ સાઈઠ સાહીઠ સી બિંદુ એ હોરિઝન્ટલ છે કોઈ એંગલ નથી એટલે આપણે અહીંયા ભાગ પડશે નહીં સાહીઠ ડિગ્રી છે એ ત્રિકોણનું એંગલ છે પણ લાગતું બળ છે એ હોરિઝન્ટલ છે યાદ રાખો લાગતા બળ હોરીઝન્ટલ વર્ટિકલ હોય તેના ભાગ પાડવાના થતા નથી તો સિગ્મા એચ કરીએ તો સિગમા એચમાં પહેલા પોઝિટિવ એટલે કે જમણી બાજુ લાગતા બળ તો એમાં એક જ આવશે સી બિંદુ એ લાગતું એકસો ને પચાસ બાકી ડાબી બાજુએ લાગતા બળ તો એ બિંદુ અને બી બિંદુ બે પાસેથી એકસો પચાસ કોસાઠ એકસો પચાસ કોસાઠ માઇનસ અને સાદુ રૂપ આપીશ તો સીગમાં એચ મને મળી ગયું ઝીરો રીતે સીગમાં વી વર્ટિકલ ઉપરની સાઈડ લાગતો હોય પ્લસ નીચેની સાઈડ લાગતો હોય માઇનસ એ બિંદુ આગળ વર્ટિકલ પ્લસમાં મળે છે એકસો પચાસ સાઈ સા બી બિંદુ આગળ વર્ટિકલ માઇનસમાં મળે છે એટલે માઇનસ એકસો પચાસ સાઈ સાહીઠ સાદુરૂપ આપીશ તો વર્ટિકલ પણ મળી ગયું ઝીરો સીગમાં એચ ઝીરો સીગમાં વી ઝીરો એટલે પરિણામ વિબળ આરનું માસ્ટર ઇક્વેશન મૂકવાની કંઈ જરૂરિયાત નથી પણ અહીંયા આપણને પરિણામ વિબળ પણ શું મળી ગયું ઝીરો મળી ગયું ઓકે તો આવા પણ એક્ઝામ્પલ આપણને કંઈક પૂછાય છે તો ફોકસ કરવાનું આપણે કે કેટલા બળ છે એ જુઓ અને પછી એનું વિઘટન કરો વિઘટન ક્યારે થાય જે બળ એંગલે લાગતું હોય ત્યાં અને સ્થાન પૂછે તો આપણે એક સ્થાન ધારી મોમેન્ટ લેવાની અને પરિણામી બળની દિશા કયા ચરણમાં છે એ મુજબ લેવાની ઓકે સ્ટુડન્ટ તો ફરી મળશું પાછા આગળ એક નવી મેથડથી અને નોન કોન્કરન્ટ ફોર્સિસના જે એક્ઝામ્પલ છે જે આપણે જોઈ ગયા એ ઘણા બધા છે આમ તો બુકમાં તમે જોજો પણ જે પૂછાય એવી એક એ સ્પેશિયલ મેથડ કહી શકાય એવી ત્રણ ચાર મેથડ આપણે જોઈ ગયા છતાં પણ કંઈ તકલીફ હોય તો જણાવજો Okay, bye bye.